ભાજપ તેની સ્થાપનાના સમયથી જ કોંગ્રેસ જ નહીં દેશભરના બીજા પક્ષો પર પણ પરિવારવાદના આક્ષેપો કરતો રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દરેક વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો છે, પણ હાલ હરિયાણામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપે તેની 67 ઉમેદવારોની જે યાદી જાહેર કરી છે એમાં ચોખ્ખું જોવા મળી રહ્યું છે કે પરિવારવાદની બૂમો પાડનાર ભાજપે પોતે જ આ ચૂંટણીમાં પરિવારવાદને પ્રોત્સાહન આપ્યું છે. એટલું જ નહીં, ભાજપે ઉમેદવારોને ટિકિટ ફાળવવામાં પક્ષના કાર્યકરોના બદલે પક્ષપલટુઓને પણ વધારે મહત્વ આપ્યું છે. વિગતે વાત કરી આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે, હું ઇમરાન. હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપની પહેલી યાદીમાં 5 મોટા નેતાઓના દીકરા દીકરીઓના નામ સામેલ છે. ભાજપની આ યાદીમાં ભત્રીજાવાદની ઝલક ચોખ્ખી જોવા મળે છે. ભાજપે તેની પ્રથમ યાદીમાં લગભગ 17 ધારાસભ્યો અને 8 મંત્રીઓને ફરીથી ટિકિટ આપી છે. આ યાદીમાં ભાજપે 8 મહિલા ઉમેદવારોને પણ સ્થાન આપ્યું છે. કિરણ ચૌધરીની દીકરીને ટિકિટ આપવામાં આવી છે એની વાત કરીએ તો ભાજપ દ્વારા જે નેતાઓના દીકરા દીકરીઓને ટિકિટ આપવામાં આવી છે તેમાં પહેલું નામ શ્રુતિ ચૌધરીનું છે. મોટી વાત એ છે કે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા છે. શ્રુતિ ચૌધરી કોંગ્રેસના દિગ્ગજ નેતા હતા અને ભાજપના સાંસદ કિરણ ચૌધરીના દીકરી છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા કિરણ ચૌધરીને તાજેતરમાં જ પાર્ટીએ રાજ્યસભામાં મોકલ્યા હતા. ભાજપે હવે તોશામ બેઠક પરથી તેમના દીકરી શ્રુતિ ચૌધરીને ઉમેદવાર બનાવ્યા છે. ભાજપે હરિયાણાના દિગ્ગજ નેતાઓ કુલદીપ બિશ્નોઈ અને સતપાલ સાંગવાનને તેમના દીકરાઓને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા છે. તો આદમપુર વિધાનસભા સીટ પરથી કુલદીપ બિશ્નોઈના દીકરા ભવ્ય બિશ્નોઈને બીજી વખત ટિકિટ આપી છે. પૂર્વ મંત્રી સતપાલ સાંગવાનના દીકરા સુનિલ સાંગવાને ચરખી દાદરીથી મેદાનમાં ઉતાર્યા છે. સુનિલ સાંગવાન 3 દિવસ પહેલા જ જેલ સુપ્રિન્ટેન્ડન્ટની નોકરી છોડીને ભાજપમાં જોડાયા હતા. જ્યારે કેન્દ્રમાં રાજ્ય કક્ષાના મંત્રી બનાવવામાં આવતા નારાજ રાવ ઇન્દ્રજીત સિંહની દીકરી આરતી રાવને ભાજપે અટેલી વિધાનસભામાંથી ટિકિટ આપી છે. પૂર્વ મંત્રી કરતારસિંહ ભડાનાના દીકરા મનમોહન ભડાનાને સામલખાથી ટિકિટ આપવામાં આવી છે. આ રીતે પરિવારવાદનો વિરોધી હોવાનો દાવો કરતા ભાજપે હરિયાણા વિધાનસભાની ચૂંટણીમાં પોતાની જે નીતિ છે એને અભેરાઈએ ચડાવી દીધી છે. એ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.